परम पूज्य गोस्वामी 108वीं विजय कुमार जी की, परम पूज्य गोस्वामी 108वीं हरि राय जी महोदय जी की जय, परम पूज्य गोस्वामी 108वीं गोवर्धनेश जी महोदय जी की जय, श्री वदाजी राज जी ललन बाबा की, श्री वदादीप जी ललन बाबा की, बोलो श्री गोस्वामी 108वीं विजय कुमार जी महाराज ने
મહોદયશ્રીની અમૃતવાણી દ્વારા ભાગવતજીનું મહત્વ જાણ્યું. ભાગવતની વિશેષતા તેનો ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મ સકારાત્મક ધર્મ છે. તેમાં નિષેધ તત્વ ઓછું છે. હૃદયની નિર્મળતા સાથે સૌ ખાલીખમ થઈને પ્રભુ પાસે જવાનો માર્ગ એટલે ભાગવત કથા શ્રવણ. પૂજ્ય મહારાજે કહ્યું, પ્રેમી ભાવથી પ્રભુને પામવાની કોશિશ કરો, અહંકાર આપોઆપ નાશ પામશે. ને એટલે જ મિથ્યા માયાથી દૂર થઈ શ્રીજી ચરણનું સાનિધ્ય પામવાની યાત્રામાં આપણે સૌ ભાગવત કથા જ્ઞાન સપ્તાહના દ્વિતીય દિવસે આગળ વધીએ તે પહેલાં હું ઉમેશભાઈને વિનંતી કરીશ કે આપણને થોડીક અગત્યની સૂચનાથી માહિતગાર કરે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અત્રે બિરાજમાન ગુરુવર પરમ પૂજ્ય 108 ગૌસ્વામી શ્રી વિજયકુમાર મહારાજ શ્રી, યુવાચાર્ય શ્રી હરિરાય મહોદય શ્રી, યુવાચાર્ય શ્રી ગોવર્ધનેશજી, આમંત્રિત મહેમાનો તથા શ્રી વલ્લભના વાલા વૈષ્ણવો, અત્યારના થોડીક અગત્યની જાહેરાત, થોડીક અગત્યની માહિતી. જે કોઈ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેવા ઈચ્છતું હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરી અને પોતાનું નામ નોંધાવી દેવું. જે કોઈ વૈષ્ણવ પોતાના ત્યાં જે જે શ્રીની પધરામણી કરાવવા ઈચ્છુક હોય, જે જેની પધરામણીનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે પણ કાર્યાલયનો સંપર્ક કરવો. જે જે શ્રીની અધ્યક્ષતામાં, પરમ પૂજ્ય મહારાજ શ્રીની અધ્યક્ષતામાં ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે અને એમાંની એક પ્રવૃત્તિ છે શ્રી વૈષ્ણવ સૃષ્ટિ માસિક, જે દરેક મહિને સુરતથી આપણી હવેલી ખાતેથી પ્રકાશિત થાય છે. એનું વાર્ષિક લવાજમ ફક્ત 150 રૂપિયા છે, એટલે રોજના 50 પૈસા કરતાં પણ ઓછું વાર્ષિક લવાજમ. પણ માહિતીસભર આર્ટિકલ્સ અને એની અંદર વૈષ્ણવની પુષ્ટિ કરતું અનેક ઘણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય, જેમાં શ્રી જયજયશ્રીના વચનામૃતનો પણ સમાવેશ થાય છે, એ પણ જો કોઈ સભ્ય લવાજમ નોંધાવવા ઈચ્છતું હોય તો તેમણે બહાર કાર્યાલયનો સંપર્ક કરવો. પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી વિજયકુમાર મહારાજ શ્રીની મનોરથ સ્વરૂપે એવમ શ્રી હરિરાય મહોદય શ્રી તથા પરમ પૂજ્ય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના સંરક્ષણમાં પુષ્ટિધામ હવેલી સુરત દ્વારા ગૌતીર્થ કામધેનુ ગૌશાળા નિર્માણધીન થઈ રહી છે. ગૌસેવા સંદર્ભે વૈષ્ણવજનો આગળ આવે અને દ્રવ્ય સહયોગ કરી ગૌસેવાનો જો અમૂલ્ય લાભ અવસર વધાવવો હોય એવો એ પણ કાર્યાલયનો સંપર્ક કરવો. 200 વૈષ્ણવને લઈને પરમ પૂજ્ય જય જય શ્રી વ્રજ રસાનંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક માસમાં તારીખ 28 જૂનથી જતીપુરા મુકામે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના મુખારવિંદ દ્વારા શ્રીમદ ભાગવત કથાના અનેરો ઉત્સવ સાથે વ્રજયાત્રા, વ્રજવાસ અને વ્રત દર્શન 9 દિવસે આયોજન કરાયું છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વિજયકુમારજી મહારાજશ્રીના અધ્યક્ષપદ હેઠળ આપશ્રીના યુગલાત્મજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના યુવા નેતૃત્વ હેઠળ આ પ્રયોજન હાથ ધરાયું છે. ફક્ત 200 જ વૈષ્ણવ આમાં જોડાઈ શકે તેમ છે અને જૂજ બેઠકો જ બાકી છે. તો જે કોઈ વૈષ્ણવ આનો લાભ લેવા ઈચ્છતું હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવો. તારીખ 4 ને રવિવારના રોજ આ ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષ્ણ જન્મ રવિવારે થશે અને એ દિવસે આપણે મહાપ્રસાદનું એક આયોજન કર્યું છે. જે કોઈ વૈષ્ણવ આ મહાપ્રસાદમાં સહભાગી થવા ઈચ્છતું હોય તેમણે પોતાનો પાસ કાર્યાલય પરથી મેળવી લેવો. આ નિઃશુલ્ક મહાપ્રસાદ છે, પણ ફક્ત અને ફક્ત વ્યવસ્થા જળવાઈ શકે અને એક આપણે એની અંતર્ગત બધી જ વ્યવસ્થા કરી શકીએ એના માટે થઈને આ આયોજન છે. આજે રાતના 9 વાગે વધાઈ કીર્તનનો કાર્યક્રમ છે.
બધા જ વૈષ્ણવને આમંત્રણ છે કે રાતના 9 વાગે વધાઈ કીર્તનમાં જોડાય. અને આવતીકાલ તારીખ 3ના રોજ શ્રી નયનભાઈ પંચોલીની એક ભજન સંધ્યા રાખેલી છે, તો આ ભજન સંધ્યામાં પણ સૌને જોડાવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે. હવે વધારે સમય ન લેતા હું યુવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાય મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી અત્રે આપણે ભાગવતનું રસપાન શરૂ કરીએ એની પહેલાં બે શબ્દ આશીર્વચન આપે. બોલ શ્રી હરિરાય પ્યારે કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીરાક્ષપતયે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહે તવે તાપત્રય તસ્મૈ શ્રી